તો બોટાદના બરવાળા તાલુકામાં પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. BSPS સ્વામિનારાયણ મંદિર સંસ્થા ખાતે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ તાલીમ શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો. ત્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ તાલીમ શિબિરનો શુભારંભ કરાવ્યો. કહી શકાય કે આ પ્રસંગે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર CK ટીબડિયા સાળંગપુર મંદિરના જ્ઞાનેશ્વર દાસ સ્વામી કોઠારી તેમજ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ તાલીમ શિબિરમાં હાજર રહેલા 17 અલગ અલગ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને લઈ માહિતી આપવામાં આવી અને વધુ ને વધુ ખેડૂતો ખેતી તરફ જોડાય તેમ માર્ગદર્શન આપવામાં આવ્યું. તો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા. પેસ્ટિસાઇડ ઇન્સેક્ટિસાઇડ મે ખેત મે નહીં જાણે દેતા ઓર મેરે કો સુખ કબ પહોંચા જબ મેરે ખેતો મે મે રાસાયણિક ખેતી કરતા થા યુરિયા DAP જે ડાલતા થા ઢેર લગે રહેતે થે એ પૂરા મકાન ભરા રહેતા થે જહેર સે લેકિન આજ મેરે ખેત રાસાયણિક ખેતી સે જ્યાદા પેદાવાર દેતે ખર્ચા મેરા શૂન્ય કે બરાબર હો ગયા ઓર જીતની બીમારિયાં આતી થી વો મે કે બરાબર હો ગઈ અબ મેરે ખેત મે બીમારી નહીં બચી જો પડોસી ગડબડ કરતે ના ઉનકી આ જાતી મેરે પાસ ઉનકી આતી સ્વામી જી કી ભી ચિંતા થી પડોસી ભી આયે લાઈન પે અબ ધીરે ધીરે લગે કે હમ વો લોગ જુડને લગે ઇન સાથ મે લિખા ઉનમે પોષક તત્વો કી કમી હૈ वो कुपोषण का शिकार है ये भी रिपोर्ट है. अब ये क्यों है अब इसका कारण सुनो. बिना कारण के कार्य नहीं होता ना. समझ में आ गया नहीं. इस गेहूं चावल साग बाजरी फल फ्रूट इन चीजों में पोषक तत्व तो कहां चले गए. क्यों नहीं है. इसलिए नहीं है कि धरती मां जिस पोषक तत्वों से भरपूर थी वो धरती मां ही तत्वों से वंचित कर दी. उसके पोषक तत्व की पूर्ति करता था सूक्ष्म जीवन. पोषक तत्व की पूर्ति करता था हसिया मित्र की और उन मित्र कीटों को जन्म देने का काम करती थी गौ माता का गोबर और गोम. वो जो चीजें थी वो बार बार खेतों में जाती थी अवशेष खेत में जाते थे. वो सारे के सारे खेतों में पड़के सूक्ष्म जीवाणुओं का भोजन बनते थे. उनकी बढ़ोतरी होती बड़सिया भारी मात्रा में होता. अब जितने ये हड़सिया और सूक्ष्म जीवाणु बढ़ेंगे उतना ही धरती का ऑर्गेनिक कार्बन बढ़ेगा. उतना ही पोषक तत्व धरती मां में खजाने के रूप में संग्रहित होंगे और उसमें जब बीज पड़ेगा तो वो सारे फास्फोरस जिंक पोटास मैग्नीशियम आयरन कॉपर जितना भी शरीर के तत्वों की जरूरत है शरीर को वो सारे पोषक तत्व धरती माता में भरपूर मात्रा में थे. गवर्नर साहब के आभारी हैं कि वो हमारे छोटे से कार्यक्रम में इतने दूर से आए हमारे ऊपर उपकार किया. लेकिन ऐसा कुछ भी नहीं है